नमस्ते विद्यार्थी मित्रों, धोरण एकनू हिंदी। तो पहला आपणे शुं करवानुं छे, क्लास वर्क बराबर। आजनी तारीख लखो, तारीख कई छे? आज 6/2/21। आज क्यो वार छे? शनिवार, बराबर। नोंध पहला लखवानी, वाँचो अने लखो। आगळना लेक्चरमां आपणे जसे झरना जोयुं, बराबर। छ पछी शुं आवे? ट। ट से टमटम। टमटम એટલે શું થાય ખબર છે બધાને? નહીં ને? ટમટમ એટલે કે ઘોડાગાડી, બરાબર। શું થાય? ટમટમ એટલે ઘોડાગાડી, લખી નાખો અહીંયા ઘોડાગાડી, બરાબર। સરસ, પછી હવે આપણે શું કરવાનું છે? ટ લખવાનું, પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દઈએ લખવાનું બધા। ચાલો પેન્સિલ, ઇરેઝર અને સ્કેલ લઈને લખવા બેસવાનું, બરાબર। હોમવર્ક કરવા બેસો એટલે આટલી વસ્તુ હારે રાખવાની, કેમ કે હોમવર્ક કરતાં કરતાં આપણે લેવા જવું ન પડે, બરાબર। ચાલો પહેલાં લખો, ટ સે ટમાટર પણ થાય, બરાબર। ટમાટર એટલે શું થાય? ટમેટું। લખો ટ સે ટમટમ, ટ સે ટમાટર, ટ સે ટમાટર, એમ પણ ચાલે, બરાબર। ચાલો લખો આગળ, ટ ટ આવી રીતના આપ કરીને વ્યવસ્થિત તમારી નોટબુકમાં, ટ સે ટમટમ એટલે ઘોડાગાડી, બરાબર। ચાલો વ્યવસ્થિત આટલી વાર તમારે ટ બધાએ લખવાનું છે, બરાબર ને? ટ છે ટમાટર, ટ સે ટમાટર, બરાબર। જો આવી રીતના વ્યવસ્થિત હિન્દીનો અક્ષર હોય એટલે ઉપર લીટો કરવાનો, બરાબર। લખાઈ ગયું? શું કહેવાય આને? ટ સે ટમટમ એટલે કે ઘોડાગાડી, બરાબર। સરસ, જો વ્યવસ્થિત લખતું જવાનું અને બોલતું જવાનું એટલે ભૂલાય નહીં, બરાબર ને? સરસ, ચાલો થઈ ગયું ને? હા, તો હવે બીજી નોંધ લખો કે ટની નીચે લીટી કરો। તો પહેલાં શબ્દ લખવાના છે, પછી આપણે એમાંથી ટ ગોતવાનો, બરાબર ને? તો લખો શબ્દ બટન, બરાબર। બટ ન, પછી લખો પટરી એટલે કે પાટો, રેલનો પાટો હોય એને શું કહેવાય? પટરી, બરાબર। આ બટન એટલે કે બટન, આપણે શર્ટના બટન હોય ને, આપણે તમે શર્ટ પહેરતા હોય એના બટન હોય એને શું કહેવાય? બટન જ કહેવાય હિન્દીમાં। પછી પટરી એટલે કે પાટો, રેલના પાટા હોય ને એને શું કહેવાય? પટરી। પછી ઈંટ, ઈંટ તો ખબર છે ને બધાને, ઈંટ એટલે ઈંટ, ઈંટ દ્વારા જે મકાનનું ચણતર કામ થતું હોય ત્યાં ઈંટોના ઢગલા પડ્યા હોય, જોયા છે ને એને ઈંટ। પછી ટમાટર એટલે ટમેટું, ટમટમ એટલે ઘોડાગાડી, અને ટહની, ટહની એટલે શું થાય? તો કે ડાળી, બરાબર। આટલા શબ્દ લખી લીધા ને? સરસ, હવે આપણે આ શબ્દ વ્યવસ્થિત લખાઈ ગયા બધાને, એમાંથી ટ શોધવાનો છે। તો પહેલો શબ્દ જો, બટ ન, આમાં કયો ટ આવ્યો? આ વચ્ચેનો અક્ષર, બરાબર। તો એની નીચે લીટી કરી દેવાની। પછી પટરી, એમાં કયો ટ આવ્યો? તો કે આ વચ્ચેનો અક્ષર છે ટ, બરાબર। હવે ઈટ, તો અહીંયા ક્યાં છે ટ? બીજો અક્ષર, બરાબર। પછી ટમાટર, તો બે ટ આવ્યા, તો આપણે બે વાર લીટી કરવાની, એક અહીંયા અને એક અહીંયા, બરાબર। સરસ, વાંધો નહીં, આમાં છો। પછી ટની, ટમટમ ટમાટરમાં થઈ ગયું, કેટલા ટ છે? તો કે બે, બરાબર। પછી ટમટમ એટલે શું થાય? ઘોડાગાડી, બરાબર ને? તો આમાં ટ ક્યાં છે? આ પેલો ટ અને આ બીજો ટ, બે ટ આવ્યા, બરાબર ને? કરી નાખી નીચે લીટી, હં। પછી ટહની, એમાં ટ ક્યાં છે? તો કે પેલો અક્ષર છે ટ છે, બરાબર ને? પછી આગળ જો, નોંધ લખો, ત્યાર પછી ટથી જુદા અક્ષર પર ચોકડી કરવાની છે। શું કરવાનું છે? ટથી જુદા અક્ષર પર ચોકડીની નિશાની કરી દેવાની, બધા અક્ષરો પહેલાં લખવાના છે। તો જો આટલા અક્ષર લખ્યા છે ને મેં કક્કાના, એ પહેલાં લખવાના, આવી રીતના જોઈને લખતા જાઓ, હું બોલતી જાઉં તમારી સાથે બોલવાનું, બરાબર ને? શું છે? તો કે ટ, પછી હ, પછી ઠ, ડ અને ટ, પછી આગળ પ, ટ, ગ, ટ અને ઝ, પછી આગળ લખો, આગળ લખો ટ, પછી ઢ, દ, વ અને ટ, બરાબર। આટલા અક્ષરો બધા અલગ અલગ પહેલાં લખી લેવાના, પછી આપણે જોવાનું કે આ ટ છે તો આના જેવા ટથી જે જુદા અક્ષર હોય એની ઉપર આપણે ચોકડીની નિશાન કરી દેવાનું, બરાબર। તો આ શું છે? તો કે ટ, ત્યાં કાંઈ કરવાનું નહીં। પછી આ હ છે તો એમાં ચોકડી કરી દો, આ
ઠ છે તો એની ઉપર ચોકડી કરવાની, આ શું છે તો કે ડ તો એમાં પણ ચોકડી કરવાની, પછી આ ઠ છે બરાબર ટ છે ને તો એમાં કાંઈ કરવાનું નહીં, પછી આગળ જુઓ આ પ એની ઉપર પણ ચોકડી કરવાની, આ ટ છે તો એને રહેવા દેવાનું, આ ગ પછી આ ટ આ જ આ ટ છે આના જેવા જ અક્ષર જે નથી આપણે એની ઉપર ચોકડી કરી દીધી બરાબર, આ ટ છે તો રહેવા દેવાનું, આ ઢગલાનો ઢ પછી આ દડાનો દ વહાણનો વ પછી આ ટ બરાબર ને, થઈ ગયું બધાને દેખાય છે ને, જો આ ટ છે એની ઉપર મેં કાંઈ કરેલ નથી, અહીંયા ટ દેખાય છે બધા બરાબર ને, ટ દેખાતા હોય એ રહેવા દેવાના, એનાથી જુદા અક્ષર હોય એની ઉપર આપણે ચોકડી કરવાની છે બરાબર. સરસ, હવે આગળ જોશું કે શબ્દમાંથી ટ શોધીને તેના ઉપર ગોળ બનાવો, તો શબ્દ પહેલાં લખવાના બરાબર, લખો ટ લ ના, પછી લખો પટરી, પછી કપાટ, ટખના અને ઈટ બરાબર, આટલા શબ્દ પહેલાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાના. પછી પહેલો શબ્દ જોઈએ ટ લ ના, એમાં ટ ક્યાં છે, કયો ટ છે તો કે પહેલો અક્ષર બરાબર, તો આપણે એની ઉપર ગોળ કરવાનું, શબ્દ છે શબ્દમાંથી આપણે ટ શોધવાનો બરાબર. પછી પટરી, આમાં ટ કયો છે તો કે આ વચ્ચેનો, તો આપણે એની ઉપર ગોળ કરશું. પછી કપાટ, તો અહીંયા ટ છેલ્લો એવો તો એની ઉપર ગોળ કરવાનું. પછી ટખના, તો અહીંયા છેલ્લો પહેલો અક્ષર ટ છે બરાબર, તો એમાં ટ ગોળ કરવાનું. પછી છે ઈટ, તો એમાં બીજો છેલ્લો અક્ષર ટ, તો એની ઉપર ગોળ કરી દીધું. થઈ ગયું ને બધાને વ્યવસ્થિત? હા, મારી હારે જ બધાએ વ્યવસ્થિત લખતું જવાનું, એટલે કાંઈ બાકી રહી જાય નહીં લખવાનું બરાબર ને. સરસ, ચાલો હવે જોઈએ હોમવર્ક. આજનું હોમવર્કમાં પેજમાં તમને ખબર જ છે, રોજ હું જે આપું છું તમને હોમવર્ક કેવી રીતના કરવાનું છે, તો કે સામેના પેજમાં હોમવર્ક લખવાનું, આજની તારીખ અને વાર, પછી આવી રીતના અહીંયા નોંધ લખવાની જે મેં આ સામેના પેજમાં તમને લખેલ છે બરાબર. અહીંયા જે કાંઈ લખાવેલ છે એક પેજમાં, તમારે એ જ પેજ હોમવર્કમાં લખવાનું છે બરાબર ને. જો આખું પેજ છે જે તમને મેં કરાવ્યું આજે ક્લાસ વર્કમાં, એ જ તમારે હોમવર્કમાં કરવાનું છે. સમજાઈ ગયું ને આજનું હોમવર્ક શું કરવાનું? તો કે એક પેજ આજે મેં કરાવ્યું એ તમારે બાજુના સામેના પેજમાં કરવાનું હોમવર્કમાં બરાબર ને. ચલો, થેન્ક યુ.